હેલો એવરી ઇન લાસ્ટ પ્રેક્ટિકલ સેશન આઈ હેવ ગીવન ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ ફોર્થ પ્રેક્ટિકલ ધેટ વોઝ ફાઇન્ડિંગ અબાઉટ ધી સેકન્ડ મેક્સિમમ પ્રેક્ટિકલના ડેફિનેશન એવી હતી કે આપણે સેકન્ડ મેક્સિમમ ફાઇન કરવાનો છે અને એ પણ એરેનો યુઝ કર્યા સિવાય બરાબર આપણે જે મેક્સિમમ વેલ્યુ ફાઇન કરીએ છીએ તો એના પછીની જે વેલ્યુ હોય જે મેક્સિમમ થતી હોય આપણા લિસ્ટમાંથી એને આપણે સેકન્ડ મેક્સિમમ કહીએ છીએ તો એના વિશે ઇન્ટ્રોડક્શન આપણે લાસ્ટ પ્રેક્ટિકલ સેશનમાં જોયું હતું હવે આ પ્રેક્ટિકલ સેશનમાં આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન જોઈએ કે કોઈ પણ લિસ્ટ ઓફ નંબર્સ તમને આપેલા હોય અને એમાંથી આપણે સેકન્ડ મેક્સિમમની વેલ્યુ કેવી રીતે ફાઇન કરી બરાબર તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક સ્કેનર ક્લાસને ઇમ્પોર્ટ કર્યો છે કે જે આપણે યુઝર પાસેથી વેલ્યુ સ્કેન કરવા માટે યુઝ કરશું અને એક ક્લાસ ડિફાઈન કર્યો છે જેનું નામ છે સેકન્ડ મેક્સિમમ પબ્લિક ક્લાસ સેકન્ડ મેક્સિમમ એની અંદર આપણે એક મેઇન ફંક્શન લીધું છે અને એ મેઇન ફંક્શનની અંદર આપણું જે કંઈ પણ લોજિક હશે એ લોજિક આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું કે મેક્સિમમ ફાઇન કરવું છે સેકન્ડ મેક્સિમમ ફાઇન કરવું છે એ લોજિક આપણે આ મેઇન ફંક્શનની અંદર એડ કરશું આપણે વેરિયસ વેરિયેબલ્સ ડિફાઈન કર્યા છે નંબર ટોટલ મેક્સ ટુ આઈ અને મેક્સ મેક્સ અને મેક્સ ટુ તો મેક્સિમમ અને સેકન્ડ મેક્સિમમ માટે છે નંબર તો કે આપણે જે નંબર વન બાય વન સ્કેન કરશું એ ટોટલ એટલે કે આપણે કેટલા નંબરમાંથી મેક્સિમમ અને સેકન્ડ મેક્સિમમ ફાઇન્ડ કરશું એ પહેલાં તો આપણે એ ઇન્સર્ટ કરાવશું કે ટોટલ કેટલા નંબર છે તો એના માટે એક મેસેજ આપ્યો છે એન્ટર ટોટલ કાઉન્ટ ઓફ નંબર્સ યુઝિંગ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલ પછી આપણે સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો છે ઇનપુટ સ્કેનર ઇનપુટ ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર સિસ્ટમ ડોટ ઇન અને નેક્સ્ટ ઇન્ટીજર મેથડની મદદથી ટોટલને યુઝર પાસેથી ગેટ કરાવશે એની સિન્ટેક્સ છે ટોટલ ઇક્વલ ટુ ઇનપુટ કે જે સ્કેનરનો ઓબ્જેક્ટ છે ડોટ નેક્સ્ટ ઇન્ટીજર બરાબર એટલે આનાથી શું થશે તમને એક વેલ્યુ ઇનપુટ કરવા દેશે બરાબર અને એ વેલ્યુ ટોટલની અંદર સ્ટોર થશે હવે આપણે મેક્સિમમ અને સેકન્ડ મેક્સિમમ વેલ્યુ ફાઇન કરવાની છે આપણે ડાયરેક્ટલી સેકન્ડ મેક્સિમમ વેલ્યુ મેળવી શકતા નથી પહેલાં આપણી પાસે મેક્સિમમ વેલ્યુ હોવી જોઈએ અને આ પછી આપણે કહી શકીએ કે આ જે વેલ્યુ છે મેક્સિમમ કરતાં નાની છે પણ બીજી બધી વેલ્યુઝ કરતાં મોટી એટલે ઇનિશિયલી આપણે આ બંને વેલ્યુને ઝીરો ઝીરો ઇનિશિયલાઇઝ કરી દીધેલ છે ધેન આપણે એક મેસેજ પ્રિન્ટ કરાવીએ છીએ કે આપણે હવે નંબર્સ એન્ટર કરવાના છે જે ડિજિટ તમે ઉપર એન્ટર કરશો ટોટલની અંદર જે વેલ્યુ હશે સપોઝ ફાઇવ છે ફોર છે થ્રી છે ઓર ટેન છે તો એટલી વેલ્યુઝ હવે આપણે યુઝર પાસેથી વન બાય વન ગેટ કરાવવાની છે તો એના માટે પહેલાં આપણે મેસેજ આપ્યો છે એન્ટર ટોટલ નંબર્સ બરાબર કે જેથી કરીને યુઝરને ખ્યાલ આવે કે હવે જે ટોટલ વેલ્યુ તમે પહેલાં નાખી લેતી એટલી વેલ્યુઝ હવે આપણે ઇન્સર્ટ કરવાની છે વન બાય વન અને એના માટે આપણે ફોર લૂપ લેશું આ મેસેજ આપી દશું સિસ્ટમ ડોટ આઉટડોટ પ્રિન્ટર લેનની અંદર કે જે આપણને કોન્સોલમાં આઉટપુટ બતાવશે એન્ટા ટોટલ નંબર્સ પછી તો કે યુઝર પાસેથી વેલ્યુ સ્કેન કરાવવાની છે વન બાય વન તો એના માટે આપણે ફોર લૂપ લેશું અને એની અંદર લૂપ જે છે આપણે કન્ટિન્યુ કરશું વનથી લઈને ટોટલ સુધી બરાબર આપણે વેલ્યુઝ જેટલી લેવાની હોય ત્યાં સુધી આપણે લૂપ કન્ટિન્યૂ કરવી પડે એટલે આઈની વેલ્યુ વનથી સ્ટાર્ટ કરશું અને એ લૂપ કન્ટિન્યુ કરશું ટોટલ સુધી બરાબર જ્યાં સુધી એની વેલ્યુ આઈની વેલ્યુ ટોટલ જેટલી ના થાય ત્યાં સુધી આ લૂપ જે છે કન્ટિન્યુ થશે બરાબર તો આ જે લૂપ જે છે ફોર લૂપ એની અંદર આપણે નંબર સ્કેન કરવાના છીએ કે જે નંબર આપણે જે નંબર લિસ્ટ ઓફ નંબર્સમાંથી આપણે મેક્સિમમ ફાઇન કરવું છે એને આપણે લૂપની અંદર મૂકી દીધેલું છે જે છે નંબર ઇક્વલ ટુ ઇનપુટ ડોટ નેક્સ્ટ ઇન્ડિચર એટલે આ એક લાઇન આપણે જ્યારે ફોર લૂપની અંદર લખીએ છીએ તો આ લૂપ જેટલી વાર એક્ઝિક્યુટ થશે એટલી વાર આ આપણ લાઈન એક્ઝિક્યુટ થશે અને એટલા તમને નંબર ઇન્સર્ટ કરવા દેશે પછી આપણે ઇફ કન્ડિશન મૂકી છે મેક્સિમમ ફાઇન કરવા માટે તો આપણે મેક્સિમમ વેલ્યુ ફાઇન કરતા હોઈએ તો જે કંઈ પણ તમે નવી વેલ્યુ ઇન્સર્ટ કરો સપોઝ પહેલી વેલ્યુ ઇન્સર્ટ કરી તો એને તમારે મેક્સિમમ સાથે ચેક કરવાની મેક્સિમમની ઇનિશિયલ વેલ્યુ ઝીરો છે તો એ જો ઝીરો કરતાં ગ્રેટર હોવાની વટ ઓબિયસ છે તો મેક્સિમમની અંદર એ નંબર ટ્રાન્સફર થઈ જશે જેમ જેમ તમે વેલ્યુ ઇન્સર્ટ કરતા જશો જો એ મેક્સિમમ કરતા વધારે હશે તો મેક્સિમમની વેલ્યુ પાછું બદલાઈ જશે બીજી કોઈ વેલ્યુ આપણે સ્ટોર કરવાની જરૂર નથી આપણે ખાલી મેક્સિમમ અને સેકન્ડ મેક્સિમમની વેલ્યુ સ્ટોર કરવાની છે પણ જ્યારે તમે મેક્સિમમની વેલ્યુ બદલાવો છો નવી વેલ્યુ આવે છે ને મેક્સિમમની વેલ્યુ બદલાવો છો તો સાથે સાથે એની વેલ્યુ આપણે મેક્સ ટુમાં એટલે કે સેકન્ડ મેક્સિમમ તરીકે સ્ટોર કરવી પડે એટલા માટે મારું પહેલું સ્ટેટમેન્ટ હતું મેક્સ ટુ ઇક્વલ ટુ મેક્સ પછી હું વેલ્યુ બદલાવું છું બરાબર એ બેકઅપ માટે રાખવાની કારણ કે અલ્ટિમેટલી જે મેક્સિમમ વેલ્યુ હોય એ સેકન્ડ મેક્સિમમ બને પછી આપણે સેકન્ડ મેક્સિમમ માટે કન્ડિશન ચેક કરાવીએ છીએ કે આપણી જે સેકન્ડ મેક્સિમમ વેલ્યુ હોય તમે જે નવો નંબર ઇન્સર્ટ કરો છો એ મેક્સિમમ કરતાં નાનો હોવો જોઈએ અને બરાબર એ બીજા બધા નંબર કરતાં મોટો હોવો જોઈએ અને જે સેકન્ડ મેક્સિમમ છે એના કરતાં મોટો અને મેક્સિમમ કરતાં નાનો તો એ નંબર જે તમારો મેક્સ ટુ બનશે એટલે લખવું છે મેક્સ ટુ ઇક્વલ ટુ ઝીરો બરાબર ઉપર શું લખું હતું મેક્સ ઇક્વલ ટુ નંબર અને નીચે શું લખવું છે મેક્સ ટુ ઇક્વલ ટુ નંબર પછી એ સેકન્ડ મેક્સિમમને આપણે અહીંયા પ્રિન્ટ કરાવી દઈએ છીએ પહેલી ઇફ કન્ડિશનની અંદર આપણે એવું ચેક કરીએ છીએ કે આપણી વેલ્યુ જે છે તમે ઇન્સર્ટ કરો છો એ મેક્સ કરતાં ગ્રેટર હોય તો એને આપણે મેક્સ કહી દઈએ બીજી કન્ડિશનમાં શું ચેક કરીએ છીએ કે જે તમારી જે વેલ્યુ હોય બરાબર એ મેક્સ કરતાં નાની હોય અને મેક્સ ટુ કરતાં મોટી હોય તો તમે એને શું કહી દો છો મેક્સ ટુ અને સાથે સાથે પહેલી ઇફ કન્ડિશનમાં આપણે બેકઅપ પણ રાખ્યું હતું કે જે તમે મેક્સની વેલ્યુ બદલાવો છો તો એ જૂની વેલ્યુ કઈ બને તો કે સેકન્ડ મેક્સિમમ બરાબર હવે આપણે આ પ્રોગ્રામને કમ્પાઇલરને રન કરવાનો છે પહેલાં તો આપણે એ ડેસ્ટિનેશન ફોલ્ડર સુધી જવું પડે કે જ્યાં આપણો પ્રોગ્રામ રહેલો છે તો મારો પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામ ડિરેક્ટરીમાં છે ફોલ્ડરમાં છે એટલે સીડી કમંડ પ્રોગ્રામ એટલે તમે એ ડિરેક્ટરીમાં જતા રહેશો પછી તમારે પ્રોગ્રામને કમ્પાઇલ કરવાનો છે તો કમ્પાઇલ કરવા માટે જાવા સી ફાઇલનું નામ ડોટ જાવા તો આપણો ફાઇલનું નામ છે સેકન્ડ મેક્સિમમ ડોટ જા હવે આ પ્રોગ્રામની અંદર આપણે કંઈ એરર છે ને એટલે સક્સેસફુલી કમ્પાઇલ થઈ જશે એટલે આ પ્રોગ્રામની અંદર આપણે મેઇન તો શું યાદ રાખવું છે આપણે કોઈ પણ એક નંબર બરાબર જે વેરિયેબલ લીધો છે નંબર એને આપણે ફોરલુપની અંદર સ્કેન કરાવ્યો છે જેમ જેમ એ વેલ્યુ સ્કેન થતી જશે એ મેક્સિમમ અને સેકન્ડ મેક્સિમમ સાથે કમ્પેર થતી જશે આમ જોવા જાવ તો સિમ્પલ સ્ટ્રકચર છે ફોરલુપની અંદર પહેલાં વેલ્યુ સ્કેન કરાવવાની પછી બે ઇફ કન્ડિશન મૂકવાની પહેલાંની અંદર મેક્સિમમ સાથે કમ્પેર થશે અને બીજાની સાથે બીજી કન્ડિશનમાં સેકન્ડ મેક્સિમમ સાથે અને ખાસ કરીને જો એ વેલ્યુ મેક્સિમમ હોય તો મેક્સની વેલ્યુ જતી કરવાની નથી એને સેકન્ડ મેક્સિમમમાં ટ્રાન્સફર કરી દેવાની હવે આપણે પ્રોગ્રામને રન કરશું બરાબર સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયા પછી જાવા ફાઇલ નેમ જાવા સેકન્ડ મેક્સિમમ બરાબર હવે જ્યારે તમે આ પ્રોગ્રામ રન કરશો દેન ધેર વિલ બી અ મેસેજ એન્ટર ધ ટોટલ નંબર કે તમારે હવે કેટલા નંબરમાંથી મેક્સિમમ કે સેકન્ડ મેક્સિમમ ફાઇન કરવો છે તો તમને એક મેસેજ આપે છે એન્ટર ટોટલ કાઉન્ટ ઓફ નંબર્સ કે તમારે કેટલા કાઉન્ટ તમે નંબર ઇન્સર્ટ કરવા માગો છો તો ફોર એક્ઝામ્પલ હું ફાય એન્ટર કરું છું બરાબર ઇટ મીન્સ કે જ્યારે નેક્સ્ટ ફોર લો પસે ત્યારે એ પાંચ વેલ્યુ મને સ્કેન કરવા દેશે આપણને એક મેસેજ મળે છે એન્ટર ટોટલ નંબર્સ કે જે આપણે આપ્યો છે ઇનપુટમાં હવે આપણે પાંચ વેલ્યુ ઇન્સર્ટ કરવાની છે તમે જેમ જેમ વેલ્યુ ઇન્સર્ટ કરતા જશો ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ વેલ્યુ મેં ઇન્સર્ટ કરેલી છે ટ્વેન્ટી થ્રી તો પહેલાં ચેક થશે ટ્વેન્ટી થ્રી જે છે મેક્સ કરતાં ગ્રેટર છે મેક્સની વેલ્યુ અત્યારે આપણી પાસે ઝીરો છે જો એના કરતાં ગ્રેટર છે એટલે મેક્સની વેલ્યુ શું બની જશે ટ્વેન્ટી થ્રી બરાબર અને મેક્સની વેલ્યુ અને સેકન્ડ મેક્સિમમની વેલ્યુ ચેન્જ થઈ જશે મેક્સની વેલ્યુ થઈ જશે ટ્વેન્ટી થ્રી સેકન્ડ મેક્સિમમની વેલ્યુ થઈ જશે ઝીરો પાછું ઇફ કન્ડિશનમાં ચેક થશે કે જે ન્યૂ નંબર છે મેક્સ કરતાં ગ્રેટર છે બરાબર મેક્સ કરતાં લોઅર હોય અને સેકન્ડ મેક્સિમમ કરતાં ગ્રેટર હોય તો આપણે બદલાવાની બાકી બદલાવવાની જરૂર નથી એટલે વન બાય વન જેમ જેમ એલિમેન્ટ સ્કેન થશે એટલે આ બે ઇફ કન્ડિશન ચેક થશે અને છેલ્લે આપણને સેકન્ડ મેક્સિમમ મળે છે સિક્સટી ફાઈ મેક્સિમમ નંબર છે એટી નાઇન અને એના પછીનો નંબર છે સિક્સ્ટી ફાઈવ તમે જેમ ડિસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરો બરાબર ગ્રેટર નંબર પછી એનાથી લોઅર 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 તો એમાં જે ફર્સ્ટ નંબર છે એટી નાઇન જે હશે મેક્સિમમ એટલે સેકન્ડ મેક્સિમમ નંબર કયો થશે સિક્સટી ફાઈ હર એક નંબર જેમ જેમ તમે સ્કેન કરતા જાઓ છો એને તમારે પહેલાં મેક્સ સાથે કમ્પેર કરવાનું બરાબર પછી પાછો તમારે મેક્સિમમ અને સેકન્ડ મેક્સિમમ સાથે કમ્પેર કરવાનો તમે એફમાં જોઈ શકો છો પહેલાં તમારે મેક્સ સાથે કમ્પેર કરવાનું જો ગ્રેટર હોય તો એને મેક્સ કહી દેવાનું અને જો એ મેક્સ કરતાં નાનો અને સેકન્ડ મેક્સિમમ કરતાં મોટો હોય તો એને શું કહી દેવાનું સેકન્ડ મેક્સિમમ પણ એક વધારાની કન્ડિશન કઈ યાદ રાખવાની છે તો કે જ્યારે તમે મેક્સ નંબર મેક્સની વેલ્યુ ચેન્જ કરતા હોય ત્યારે તમારે એની વેલ્યુ મેક્સ ટુમાં ટ્રાન્સફર કરવાની છે એ જે છે એ ઇમ્પોર્ટન્ટ લાઈન છે જો તમે ટ્રાન્સફર નહીં કરો તો સેકન્ડ મેક્સિમમ વેલ્યુ જે એકચ્યુઅલમાં આવવી જોઈએ એ વેલ્યુ નહીં આવે કોઈ ડિફરન્ટ વેલ્યુ જ આવશે ઇન કેસ ઓફ આપણે જ્યારે મેક્સિમમની વેલ્યુ ચેન્જ કરશું Right? so this was the practical for finding the second maximum number from given numbers but without array whatever array no use kariye to task for easy jay without using array right now after this we will see the next program after finding the maximum number we will see one more program which includes the logic બરાબર લોજિક એટલે કે આપણે એમ કહીએ કે કોઈ પણ તમે પ્રોસેસ કરો છો તમે જે ઇનપુટ આપો એનું તમને કંઈ પર્ટિક્યુલર આઉટપુટ આવે બરાબર કંઈ ચેક કરવું હોય પ્રાઇમ નંબર ચેક કરવો હોય પછી શોર્ટિંગ કરવું હોય એને લોજિક પ્રોગ્રામ કહેવાય એવી જ રીતે એક બીજો પ્રોગ્રામ છે ફિફ્થ પ્રેક્ટિકલ દેટ ઇઝ ધ રિવર્સ ધ ગીવન નંબર બરાબર આપણે જે નંબર આ તમને આપવામાં આવે એ નંબરને રિવર્સ કરવાનો છે અને તમે આપેલા નંબર અને રિવર્સ આપેલો નંબર જો બંને ઇક્વલ હોય તો એને પેલેન્ડ્રોમ કહેવાય ફોર એક્ઝામ્પલ ઇનપુટમાં તમે વન ટુ થ્રી આપો છો તો એનો રિવર્સ થશે થ્રી ટુ વન તો વન ટુ થ્રી અને થ્રી ટુ વનની વેલ્યુ સિમિલર નથી એટલે એને આપણે પેલિન્ડ્રોમ કહી શકીએ નહીં પણ વન ટુ વન છે એને તમે રિવર્સ કરો તો પાછું વન ટુ વન રિવર્સ નંબર મળે છે એટલે બંને ઇક્વલ છે ઓરિજિનલ રિવર્સ નંબર જેને પેલિન્ડ્રોમ કહેવાય છે આ પ્રોગ્રામના એડવાન્સમાં આ ટાસ્ક પણ આ ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે છે આ ક્વેશ્ચનમાં પણ અગેન આપણે સ્કેનર ક્લાસ ઇમ્પોર્ટ કર્યો છે આપણે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવશું અને એ વેલ્યુને આપણે રિવર્સ કરશું રાઇટ એના માટે મેં એક ક્લાસ રિફાઈન કર્યો છે જેનું નામ છે આર ઇવી એનયુએમ મીન્સ રિવર્સ નંબર બરાબર આજે પ્રોગ્રામ છે રિવર્સ નંબર માટેનો છે એટલા માટે એના અકોડિંગ જ મેં ક્લાસનું નામ આપેલું છે રિવર્સ નંબર હવે એની અંદર મેં એક મેઇન ફંક્શન લીધું છે કે જેની અંદર આપણે કોડ પુટ કરવાના છે જાવાની અંદર જેમ આપણે મેઇન ફંક્શન લખીએ છીએ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આક્સ એની અંદર આપણે લોજિક લખશું એની અંદર મેં વેરિયસ વેરિયેબલ ડિક્લેર કર્યા છે ઇન્ટીજર ઇન્ટીજિયર ટાઈપના છે એક તો નંબર કે જે આપણે ઇન્સર્ટ કરશું પછી રિવર્સ કે જેની અંદર આપણે રિવર્સ નંબર સ્ટોર કરશું ઇનિશિયલીની વેલ્યુ મેં ઝીરો લીધી છે અને રિમાઇન્ડર બીકોઝ આપણે એક રિમાઇન્ડરની જરૂર પડશે રિવર્સની ફોર્મ્યુલામાં એટલા માટે વેરિયેબલ લીધો છે રિમાઇન્ડર એના પછી સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો છે ઇનપુટ નામનો સ્કેનર ઇનપુટ ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર સિસ્ટમ ડોટ ઇન બરાબર એટલે ઇનપુટ ઓબ્જેક્ટની મદદથી આપણે યુઝર પાસેથી ઇન્ટિજર વેલ્યુ સ્કેન કરાવશું મીન્સ કે એની પાસેથી આપણે ઇનપુટ લઈ અને પછી ચેક કરશું કે વેધર દેટ નંબર ઇઝ પેલી ડ્રોમોર વી કેન સે ધ રિવર્સ બરાબર એને રિવર્સ કરશું બરાબર પછી આપણે એને ચેક કરી શકીએ કે પેલિડ્રોમ છે કે નહીં આપણે અત્યારે આ ટાસ્કમાં એટલું જ કરવાનું છે ખાલી રિવર્સ જ કરવાનું છે એક મેસેજ આપી દઈએ એન્ટર નંબર ટુ રિવર્સ બરાબર સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટની મદદથી યુઝરને એવો મેસેજ આપી દઈએ કે તમારે હવે રિવર્સ નંબર જે કરવો હોય એ નંબર ઇન્સર્ટ કરો મીન્સ એન્ટર નંબર ટુ રિવર્સ હવે નેક્સ્ટ ઇન્ટીજર મેથડ કે જે સ્કેનર ક્લાસની છે એને આપણે ઇનપુટ ઓબ્જેક્ટની મદદથી યુઝ કરીએ નંબર ઇક્વલ ટુ ઇનપુટ ડોટ નેક્સ્ટ ઇન્ટીજર બરાબર એ નેક્સ્ટ ઇન્ટીજર જે મેથડ છે એને આપણે ઇનપુટ ઓબ્જેક્ટની મદદથી યુઝ કરી શકીએ છીએ એટલે નંબરની અંદર તમને એ વેલ્યુ સ્ટોર થશે કે જે તમે યુઝર પાસેથી ઇનપુટ લેશો મીન્સ કે સ્કેન કરાવશો જે વેલ્યુ યુઝર ઇન્સર્ટ કરશે એ નંબરની અંદર ટ્રાન્સફર થઈ જશે ધેન આપણે વાઇલ લૂપની અંદર કોડ મૂકવાનો છે બરાબર આપણને ડેફિનેશનમાં કીધું છે કે યુ હેવ ટુ યુઝ ધી વાઇલ લૂપ ફોર ફાઇન્ડિંગ ધ રિવર્સ નંબર તો વાઇલ લૂપની અંદર આપણે એવું ચેક કરીએ છીએ કે જ્યાં સુધી આ નંબરની વેલ્યુ ગ્રેટર દેન ઝીરો હોય ત્યાં સુધી આ લૂપ કન્ટીન્યુ રહેવી જોઈએ તમે નાખેલી નંબર તમે નાખેલો નંબર તમે જે નંબર એન્સર્ટ કરો છો ફોર એક્ઝામ્પલ વન ટુ થ્રી એડ કરો છો તો વન ટુ થ્રીની વેલ્યુ જ્યાં સુધી ગ્રેટર દેન ઝીરો હોય ત્યાં સુધી તમારે આ લૂપ કન્ટિન્યુ કરવાની છે તો સૌથી પહેલાં તો આપણે રિમાઇન્ડર ફાઇન કરીએ છીએ તો રિમાઇન્ડર ફાઇન કરવા માટે આપણે મોડ્યુલો ઓપરેટરનો યુઝ કરી શકીએ તમે નંબર મોડ્યુલો ટેન કરશો એટલે તમને મોડ્યુલો મળશે કે જે આપણે રિમાઇન્ડરમાં સેવ કરવાની છે હવે રિમાઇન્ડર આપણે એટલા માટે ફાઇન્ડ કરીએ છીએ કે આપણે જે નંબર છે ફોર એક્ઝામ્પલ આપણે નંબર એડ કરીએ છીએ વન ટુ થ્રી બરાબર જો વન ટુ થ્રી નંબર હોય તો એને રિવર્સ કરવા માટે આપણે વન બાય વન કેરેક્ટરને અલગ પાડવો પડે ફોર એક્ઝામ્પલ થ્રી ટુ અને વન છેલ્લેથી બરાબર થ્રી ટુ વન તમે અલગ પાડો પછી તમારે એને રિવર્સલી અરેન્જ કરવા પડે થ્રી હંડ્રેડ પ્લસ ટ્વેન્ટી પ્લસ વન બરાબર એટલે તમે રિવર્સમાં એને અરેન્જ કરો એટલે તમારો રિવર્સ નંબર બને છે તો એ જ આપણી હવે અહીંયા ફોર્મ્યુલા છે પહેલાં તો આપણે એક એક કેરેક્ટર છૂટો પાડવો પડે પહેલાં વન ટુ થ્રીમાંથી થ્રી છૂટો પાડવો પડે તો એ વન ટુ થ્રીમાંથી થ્રી કેવી રીતે છૂટો પાડવો તો કે નંબરને ટેન વડે આપણે ડિવાઈડ કરીએ તો જે રિમાઇન્ડર વધે બરાબર એ તમારો લાસ્ટ કેરેક્ટર હશે ફોર એક્ઝામ્પલ હું વન ટુ ને ટેન વડે ડિવાઈડ કરું છું તો જે ક્વોશન્ટ છે કે જે ઉપર આન્સર આવે છે એ થાશે ટ્વેલ્વ અને જે રિમાઇન્ડર હશે એ થાશે થ્રી તો એ આપણે સ્ટોર કરશું રિમાઇન્ડરની અંદર એટલે થર્ડ કેરેક્ટર આપણને મળી ગયો બરાબર આ થર્ડ કેરેક્ટર આપણને જે મળે છે એ આપણે આ એક ઇટરેશન પૂરતું સેવ રાખશું કે રિમાઇન્ડરની વેલ્યુ અત્યારે કેટલી થશે થ્રી નેક્સ્ટ ઇટરેશનમાં એ વેલ્યુ કંઈક ડિફરન્ટ હશે એના પછીના ઇટરેશનમાં વેલ્યુ ડિફરન્ટ હશે કે જે ઇટરેશન વાઈઝ યુઝ થશે અત્યારે આપણે રિમાઇન્ડરની વેલ્યુ લીધી છે વન ટુ થ્રી મોડ્યુલો ટેન ઇક્વલ ટુ થ્રી બરાબર હવે જે થ્રી વેલ્યુ છે આપણે નીચે યુઝ કરશું રિવર્સની ફોર્મ્યુલામાં તો રિવર્સ ઇક્વલ ટુ રિવર્સ ઇન્ટુ ટેન પ્લસ રિમાઇન્ડર હવે આપણે રિવર્સની વેલ્યુ તો ઇનિશિયલી ઝીરો લીધી છે એટલે અહીંયા પણ આપણે ઝીરો કન્સિડર કરવાની છે તો ઝીરો ઇન્ટુ ટેન ઝીરો પ્લસ રિમાઇન્ડર એટલે રિમાઇન્ડરની વેલ્યુ ત્રણ છે બરાબર તો જો હવે તમે રિવર્સની ફોર્મ્યુલા કેલ્ક્યુલેટ કરો તો રિવર્સની વેલ્યુ પણ તમને કેટલી મળશે થ્રી બરાબર આપણે જ્યારે રિવર્સમાં કેલ્ક્યુલેટ કરતા હોઈએ વન ટુ થ્રીને તો સૌથી પહેલાં શું આવે થ્રી થ્રી હંડ્રેડ પ્લસ ટ્વેન્ટી પ્લસ વન એટલે આપણે એવી રીતે રિવર્સની ફોર્મ્યુલા બનાવવાની છે એટલે હવે આપણને રિવર્સની અંદર શું મળી ગયું થ્રી પછી શું મળવું જોઈએ થર્ટી ટુ અને લાસ્ટમાં શું મળવું જોઈએ થ્રી ટુ વન મીન્સ થ્રી ટ્વેન્ટી વન તો હવે આપણને રિવર્સની વેલ્યુ મળશે થ્રી હવે એના પછી આપણો ટાસ્ક એ છે કે હવે આપણે જે નંબર જે છે અત્યારે આપણી પાસે વન ટુ થ્રી હતું તો વન ટુ થ્રીમાંથી આપણે થ્રીને અલગ પાડીએ છીએ હવે આપણી પાસે પાછું ટુને અલગ પાડવાનું છે કે આપણે આપણે જે વન ટુ થ્રી લખીએ છીએ થ્રી તો આપણને મળી ગયું હવે ટુ જોઈએ છે બરાબર તો ટુને અલગ પાડવા માટે આપણે વન ટુ થ્રીમાંથી નંબર શું કરવો પડે ટ્વેલ્વ બરાબર તો હવે આપણે નંબરને ટ્વેલ્વ કરવા માટે શું કરશું નંબર ઇક્વલ ટુ નંબર ડિવાઇડેડ બાય ટેન બરાબર આ રિવર્સની ફોર્મ્યુલા કેલ્ક્યુલેટ થઈ જાય આપણી એટલે રિવર્સમાં આપણને શું આન્સર મળશે થ્રી એના પછી આપણે નંબરને કેના વડે ડિવાઈડ કરશું ટેન વડે નંબરને નંબર વડે ડિવાઈડ કરો ટેન વડે તો તમને શું મળશે વન ટુ થ્રીને જો તમે ટેન વડે ડિવાઈડ કરો તો કોશન્ટમાં આપણને વધે છે ટ્વેલ્વ ઇટ મીન્સ કે તમારે જ્યારે વન બાય વન કેરેક્ટર જોતો હોય બરાબર તો તમારે રિમ પાછળનો કેરેક્ટર જોતો હોય તો શું ફાઇન કરવાની મોડ્યુલો ઓપરેટર યુઝ કરવાનો મીન્સ કે રિમાઇન્ડર અને જો તમારે આગળના બે કેરેક્ટર જોતા હોય તો તમારે શું કરવાનું છે કોશન્ટ લેવાનું એટલે કે શું યુઝ કરવાનો કયો ઓપરેટર યુઝ કરવાનો ડિવિઝન ઓપરેટર આપણે ઉપર મોડ્યુલો ઓપરેટર યુઝ કર્યું હતું હવે આપણે યુઝ કર્યું છે ડિવિઝન ઓપરેટર ડિવિઝન ઓપરેટર યુઝ કરશું એટલે વન ટુ થ્રી ડિવાઈડેડ બાય ટેન એટલે આપણને આન્સર મળશે ટ હવે આપણા નંબરની વેલ્યુ શું થઈ જશે ટ્વેલ્વ હવે આ ટ્વેલ્વ જે છે આપણે નેક્સ્ટ ઇન્ટરેશનમાં યુઝ કરશું બરાબર એટલે પાછી રિમાઇન્ડરની વેલ્યુ ચેન્જ થશે પાછું રિવર્સની વેલ્યુ ચેન્જ થશે અને સાથે સાથે નંબરની વેલ્યુ પણ ચેન્જ થશે આ બધું જે મેં સાઈડમાં લખ્યું છે એને આપણે કમેન્ટ કરી દઈએ કે જેથી કરીને આપણે કોડ એક્ઝિક્યુટ કરીએ તો આ લાઇન્સની એરર આવે નહીં બરાબર એટલે આજે જે એક્સ્ટ્રા જે આપણે બાજુમાં સમજવા માટે લખ્યું છે કે રેમિડિયલની વેલ્યુ આ થશે પછી રિવર્સની વેલ્યુ આ થશે કે ફાઇનલી નંબરની વેલ્યુ આ થશે તો ત્યાં આપણે કમેન્ટ આપી દઈએ બરાબર હવે જે આપણે વેલ્યુ લીધી છે રિમાઈન્ડરની ત્રણ રિવર્સની થ્રી અને અગેન નંબરની વેલ્યુ કેટલી છે ટ્વેલ્વ હવે આપણે નેક્સ્ટ નેક્સ્ટન કરશું ત્યારે આપણે નવાસે નંબર નંબરની વેલ્યુ છે ટ્વેલ્વ બરાબર તો આ ટ્વેલ્વ વેલ્યુ સાથે આપણે લૂપ કન્ટિન્યુ કરશું આ ટ્વેલ્વ વેલ્યુ આપણે પહેલાં તો વાઇલ લૂપમાં કન્ડિશન ચેક કરવી પડે વાઇલ ટ્વેલ્વ ગ્રેટર દેન ઝીરો તો કન્ડિશન ઇઝ ટ્રુ દેન વી કેન કન્ટિન્યુ વિથ ધીસ લૂપ હવે આ લૂપને કન્ટિન્યુ કરવા માટે આ બધા સ્ટેપ જે આપણે પ્રીવિયસલી વન ટુ થ્રી માટે એક્ઝિક્યુટ કર્યા હવે આપણે ટ્વેલ્વ માટે એક્ઝિક્યુટ કરવા પડે તો હવે જ્યારે તમે ટ્વેલ્વ માટે આ ત્રણેય સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરો છો તો રિમાઇન્ડરની વેલ્યુ શું થશે બરાબર રિમાઇન્ડર ઇક્વલ ટુ નંબર મોડ્યુલો ટેન તો હવે નંબરની વેલ્યુ જે છે એ આપણી પાસે ટ્વેલ્વ છે બરાબર એટલે જે ટ્વેલ્વ વેલ્યુ છે ટ્વેલ્વ મોડ્યુલો ટેન તમે જ્યારે મોડ્યુલો કરો છો ત્યારે આપણને લાસ્ટ કેરેક્ટર મળે છે એટલે ટ્વેલ્વ જે છે ટ્વેલ્વ પછી આપણે લાસ્ટ કેરેક્ટર કહી શકીએ ટ્વેલ્વમાં તો એ છે ટુ પ્રિવિયસલી આપણને થ્રી મળ્યો તો હવે આપણને શું મળ્યો છે ટુ એને આપણે થ્રી સાથે અટેચ કરવાનું છે યુઝિંગ રિવર્સ ફોર્મ્યુલા સો રિવર્સ ફોર્મ્યુલા આપણી પાસે જે છે બરાબર તો રિવર્સ ઇનટુ ટેન પ્લસ રિમાઇન્ડર બરાબર હવે આપણી પાસે ઉપર તમે જોઈ શકો છો કે રિમિડિયલમાં આપણે વેલ્યુ કેલ્ક્યુલેટ કરી છે ટ્વેલ્વ મોડ્યુલો ટેન ઇક્વલ ટુ ટુ એને આપણે નીચે રિવર્સની ફોર્મ્યુલામાં મૂકીએ તો રિવર્સની વેલ્યુ આપણે પ્રીવિયસલી આપણને મળી હતી એ એ થ્રી હતી બરાબર તો એ થ્રી વેલ્યુ આપણે અહીંયા યુઝ કરવાની છે તો

એટલે હવે આપણે શું થશે થ્રી ઇન્ટુ ટેન રાઇટ તો થ્રી ઇન્ટુ ટેન જે છે થશે થર્ટી એટલે રિવર્સની ફોર્મ્યુલામાં રિવર્સ ઇન્ટુ ટેન થશે થર્ટી અને રિમિડિયલની વેલ્યુ આપણી પાસે છે ફાઇનલી ટુ એટલે થશે થર્ટી થ્રી ઇન્ટુ ટેન એટલે થર્ટી પ્લસ ટુ એટલે હવે રિવર્સની ફોર્મ્યુલાની પ્રમાણે આપણી પાસે રિવર્સની વેલ્યુ છે થર્ટી ટુ એટલે બે કેરેક્ટર આવી ગયા પ્રીવિયસલી આપણી પાસે હતા વન ટુ થ્રી એમાંથી આપણે વન બાય વન કેરેક્ટર લેવાનો છે પહેલાં આપણે લીધું થ્રી પછી ટુ અને પછી વન બરાબર હવે આપણે થ્રી અને ટુ તો આપણને મળી જશે થ્રી ઇન્ટુ ટેન પ્લસ ટુ એટલે આપણને મળશે થર્ટી ટુ બરાબર હવે આપણે આગળના કેરેક્ટર જોતા છે હવે નંબરની વેલ્યુ આપણે વન જોઈએ છે તો નંબરની વેલ્યુ પહેલાં ટ્વેલ્વ ડિવાઇડેડ બાય ટેન કર્યું હવે આપણે શું કરવાનું છે વન ડિવાઈડેડ બાય ટેન એટલે આપણને કોશન્ટમાં શું મળશે ઝીરો બરાબર ક્વેશ્ચનમાં આપણને શું મળશે વન આપણે કાંઈને ડિવાઇડ કરી શકશું નહીં એટલે આપણને ક્વેશ્ચનમાં મળશે વન અને રિમાઇન્ડર તરીકે આપણને શું મળશે લાસ્ટમાં ટ્વે હવે આપણે પાછી રિમાઇન્ડરની વેલ્યુ ફાઇન્ડ કરીએ વન મોડ્યુલો ટેન વન મોડ્યુલો ટેન કરશો બરાબર એટલે આપણી પાસે રિમાઇન્ડરની વેલ્યુ વધશે વન બરાબર એ જે વન જે છે આપણે હવે અહીંયા એડ કરવાનું છે આપણે રિમાઇન્ડરની વેલ્યુ વધશે વન ધેન હવે આપણી પાસે રિવર્સની ફોર્મ્યુલા છે તો રિવર્સની ફોર્મ્યુલામાં અગેન આપણે પ્રીવિયસ જે વેલ્યુ મળી તે પૂટ કરીએ એ હતી થર્ટી ટુ તો થર્ટી ટુ ઇન્ટુ ટેન બરાબર થર્ટી ટુ ઇન્ટુ ટેન એટલે થશે થ્રી ટ્વેન્ટી બરાબર થ્રી ટ્વેન્ટી પ્લસ રિમાઇન્ડર રિમાઇન્ડર આપણને મળે છે વન તમે વન ને ટેન વડે ડિવાઈડ કરો બરાબર એટલે વન વન આ વન એટલે આપણી પાસે રિમાઇન્ડર વધશે વન ડન એટલે આવડે આપણી પાસે વેલ્યુ થશે રી રિવર્સની થ્રી ટુ વન બરાબર હવે એના પછી આપણને વેલ્યુ મળી ગઈ રિવર્સની એટ મીન્સ કે હવે આપણે લૂપ કન્ટિન્યૂ કરવાની જરૂર નથી અને સાથે આપણે નંબરની વેલ્યુ શું થઈ જશે હવે નંબરની ન્યૂ વેલ્યુ જે છે એ છે વન તો વન ડિવાઈડેડ બાય ટેન તમે વનને ટેન વડે ડિવાઈડ કરશો બરાબર તો વેલ્યુ શું વધવાની છે આપણી પાસે બરાબર વેલ્યુ જે વધશે એ ઝીરો કરતાં ગ્રેટર હશે નહીં બરાબર ઝીરો કરતાં લેસ થઈ જશે એટલા માટે આ લૂપ હવે ફર્ધર આપણે કન્ટિન્યુ કરી શકીએ ને લૂપ જે છે ત્યાં બ્રેક થઈ જશે નહીં ઓલમોસ્ટ આપણી પાસે રિવર્સની અંદર પણ વેલ્યુ સ્ટોર થઈ જાય છે થ્રી ટ્વેન્ટી પ્લસ વન એટલે થ્રી ટ્વેન્ટી વન અને આ લૂપ એન્ડિંગ થયા પછી આપણે રિવર્સને પ્રિન્ટ કરાવી દઈએ રિવર્સ નંબર પ્લસ રિવર્સ રિવર્સમાં પહેલાં આપણે વેલ્યુ સ્ટોર કરી હતી ઝીરો પછી આપણે વન બાય વન કેલ્ક્યુલેશન કર્યું પહેલાં રિવર્સની વેલ્યુ મળી થ્રી પછી થર્ટી ટુ પછી થ્રી ટ્વેન્ટી પ્લસ વન એટલે થ્રી ટ્વેન્ટી વન તો આવી રીતે જે છે એ રિવર્સ નંબર કેલ્ક્યુલેટ થાય છે એક્ઝામ માટે તમારે આ ત્રણ સ્ટેટમેન્ટ જ યાદ રાખવાનું છે પહેલાં રિમાઇન્ડર ફાઇન્ડ કરવાની પછી રિવર્સની ફોર્મ્યુલા યાદ રાખવાની છે અને પછી નંબરને આપણે ટેન વડે ડિવાઈડ કરવાના છે તો આ ત્રણ લાઈન જે છે એ જ ઇમ્પોર્ટન્ટ છે પહેલાં તો આપણે નંબર સ્કેન કરાવ્યો છે પછી આ ત્રણ લાઈનનો યુઝ કરી ઇક્વેશન્સનો યુઝ કરી રિવર્સ વેલ્યુ ફાઇન્ડ કરી છે બરાબર અને પછી આપણે નંબરને વન બાય વન ટેન સાથે ડિવાઈડ કરીએ છીએ વેલ્યુ ડિક્રીઝ કરવા માટે અને એટ ધ એન્ડ આપણે રિવર્સની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે પ્લસ રિવર્સ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ આ ધ રિવર્સ નંબર પછી છે ઇનોટેડકોમાં પૂરા પ્લસ રિવર્સ બરાબર રિવર્સ આરિવીની અંદર આપણી રિવર્સ જે છે એ વેલ્યુ હશે ઈટ સો આ જે ઇક્વેશન જે છે એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રિવર્સનું રિવર્સની ફોર્મ્યુલા રિવર્સ ઇક્વલ ટુ રિવર્સ ટુ ટેન પ્લસ રિમાઇન્ડર અને રિમાઇન્ડર કઈ રીતે ફાઇન્ડ કરાય તો કે યુઝિંગ મોડ્યુલર ઓપરેટર અને તમારે ક્વેશ્ચન જોઈએ ઉપરની વેલ્યુ ડિવાઈડ કરો તો આપણે યુઝ કરી શકીએ ડિવિઝન ઓપરેટર બરાબર તો લાસ્ટમાં જે છે એ રિવર્સ વેલ્યુ તમે ઇન્સર્ટ કરેલી વેલ્યુની રિવર્સ વેલ્યુ પ્રિન્ટ થશે હવે આ પ્રોગ્રામ જે છે સક્સેસફુલી એકવાર ટાઈપ થઈ ગયા પછી યુ હેવ ટુ એક્ઝિક્યુટ ધીસ પ્રોગ્રામ રાઇટ ફર્સ્ટ યુ હેવ ટુ કમ્પાઇલ ધીસ પ્રોગ્રામ એન્ડ યુ કેન રન ધીસ પ્રોગ્રામ એન્ડ યુ કેન સી ધ વોટ આઉટપુટ કેન બી ધેર તમારી પાસે યુ તમે ડિફરન્ટ ડિફરન્ટ વેલ્યુઝ ઇન્સર્ટ કરીને પણ જોઈ શકો છો કે આઉટપુટ જે છે એ પ્રોપર તમને આપે છે કે નહીં ફોર એક્ઝામ્પલ વન ટુ થ્રી છે તો થ્રી ટુ વન આવવું જોઈએ ફોર ફાઈ ટુ છે બરાબર તો ટુ ફાઈ ફોર એવી રીતે વેલ્યુ જે છે એ રિવર્સ થવી જોઈએ હવે એની અંદર તમે નીચે ખાલી કમ્પેર કરો ઇફ નંબર ઇક્વલ ટુ ઇક્વલ ટુ રિવર્સ જો બંને ઇક્વલ હોય બરાબર તો આપણે શું કહીશું કે બોથ નંબર્સ આર ઇક્વલ એન્ડ ધ ગિવન નંબર ઇઝ પેલેન્ટ્રો તમારે આપેલો નંબર અને રિવર્સ કરેલો નંબર બંને જો ઇક્વલ હોય તો પછી એ નંબરને આપણે પેલિન્ડ્રોમ કહેશું એવી જ રીતે આપણે સ્ટ્રીંગમાં પણ કરી શકીએ છીએ સ્ટ્રિંગમાં જે છે થોડીક મેથડ ડિફરન્ટ થઈ જાય એની અંદર રિવર્સની ફોર્મ્યુલા ના હોય એની અંદર વન બાય વન કેરેક્ટર રિપ્લેસ કરવા પડે અને સ્ટ્રીંગની અંદર પણ આપણે ચેક કરી શકીએ વેધર ધ ગીવન સ્ટ્રિંગ ઇઝ પેલિન્ડ્રોમ ઓર નોટ બરાબર તો આજે ચારે ચાર પ્રોગ્રામ જે છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે ફર્સ્ટ ઇઝ રિવર્સ નંબર સેકન્ડ ચેક ધ વેધર ધ નંબર ઇઝ નોટ થર્ડ જે છે રિવર્સ ધ સ્ટ્રિંગ એન્ડ ફોર્થ ઇઝ વેધર ધ સ્ટ્રિંગ ઇઝ પેલિન્ડ્રો મો નોટ નાવ લેટર્સ રન ધીસ કોટ ફર્સ્ટ વી હેવ ટુ કમ્પાઇલ ધીસ કોટ જાવા સી આર ઈવીએનયુ એમ મીન્સ રિવર્સ નંબર ડૉટ જાવા બરાબર એકવાર પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ જાય પછી આપણે એને રન કરશું અને રન કરીને આપણે વેરિયસ વેરિયસ વેલ્યુ માટે ચેક કરશું કે એ રિવર્સ નંબર પ્રોપરલી કેલ્ક્યુલેટ થાય છે કે નહીં બરાબર તો રન કરવા માટે આપણે કમાન્ડ યુઝ કરશું જાવા રિવર્સ નંબર ડોટ ડોટ એની અંદર આપણે યુઝ કરીશું જાવા સીની અંદર જાવાની અંદર આપણે ખાલી ફાઇલ ફાઇલનેમનો યુઝ કરીએ છીએ બરાબર નાવ ધ પ્રોગ્રામ ઇઝ નાવ સક્સેસફુલી કમ્પાઇલ્ડ રાઇટ ધેર આર સમ એરર્સ ફાઇલ નોટ ફાઉન્ડ રાઈટ અને પ્રોગ્રામ જે ફાઇલ જે છે એ ત્યાં અવેલેબલ નથી બિકોઝ નેમ જે છે એમાં વેરિએશન છે મેં અત્યારે લખ્યું છે એનઓ બટ મારા કોડમાં છે એન યુ એમ બરાબર તો આવી રીતે જો આપણે ટાઈપિંગ મિસ્ટેક કરીએ તો પણ આપણો પ્રોગ્રામ જે છે સક્સેસફુલી કમ્પાઇલ થતો નથી તો અગેન આપણે આપણા નામમાં ચેન્જ કરી રિવર્સ એન ઓની જગ્યાએ આર ઇવી એનયુ એમ ડોટ જાવા લખશું અને પછી અગેન પ્રોગ્રામને કમ્પાઇલ અને રન કરવાની ટ્રાય કરશું કે જેથી કરીને આઉટપુટ આપણને મળે સો જાવા સી એન ઈવી એમ ડોટ જાવા

હવે આપણે અહીંયા કોઈ બી નંબર એક એન્સટ કરવાનો છે ફોર એક્ઝામ્પલ હું એન્ટર કરું છું વન ટુ થ્રી કે જે આપણે કેલ્ક્યુલેશનમાં લીધેલ છે એ જ નંબર હું અહીંયા એન્સર્ટ કરું છું વન ટુ થ્રી તમે જોઈ શકો છો રિવર્સ નંબર અગેન જો તમારે બીજી કોઈ વેલ્યુઝ નાખીને ટ્રાય કરવું હોય તો પ્રોગ્રામને અગેન એન્ડ અગેન કમ્પાઇલ કરવાની જરૂર નથી જો તમે કોડમાં કાંઈ ચેન્જીસ નથી કરતા તો જસ્ટ તમારે એ પ્રોગ્રામને રન જ કરવાની જરૂર છે એટલે અગેન તમે જ્યારે આ પ્રોગ્રામને રન કરશો બરાબર તો ફોર એક્ઝામ્પલ હું વન ટુ વન નાખું છું તો રિવર્સ નંબર એનો સેમ આવે છે વન ટુ વન બરાબર પેલિન્ડ્રોમ માટે તમે વધારાની એક ઇફ કન્ડિશન મૂકો ઇફ નંબર ઇક્વલ ટુ ઇક્વલ ટુ રિવર્સ જો ટ્રુ હોય તો પેલિન્ડ્રોમ જો ના હોય તો નોટ પેલિન્ડ્રોમ બરાબર તો તમે એ વેરીયસ વેલ્યુઝ નાખીને જોઈ શકો છો કે એના રિવર્સ તમને મળે છે અગેન મેં નંબર નાંખ્યા છે ફાય સિક્સ સેવન તો એનો રિવર્સ નંબર મને મળે છે સેવન સિક્સ એન્ડ ફાઈવ બરાબર એ બધા જ નંબર છે અકોર્ડિંગ અકોડિંગ ટુ રિવર્સની ફોર્મ્યુલા કે જે આપણે વાઇલ્ડ લુકની અંદર લખીએ છીએ એ રિવર્સની ફોલ ફોર્મ્યુલા કેલ્ક્યુલેટ થઈને તમને મળે છે સો ધીસ ઇઝ વોટ ધ પ્રોગ્રામ ઓફ ફાઇન્ડિંગ ધ रिवर्स नंबर एंड द डेफिनेशन ऑफ फिफ्थ प्रेक्टिकल इज फाइंड द रिवर्स नंबर ऑफ गीवन नंबर विथ यूजिंग वाइल लूक तम वाइल लूक जगह फोर डू वाइल लूक यूज कर सको बट अकोर्डिंग टू डेफिनेशन वी हेव टू यूज द वाइल लूक हिअर वाइल लूक जैसे त्या सुधी कंटीन्यू रह ज्या सुधी ए कंडीशन ट्रू फुलफिल ના થાય બરાબર ટ્રુ થતી જાય ત્યાં સુધી એ એક્ઝિક્યુટ થશે બરાબર જ્યાં સુધી ખોટી પડે ફોલ્સ થાય ત્યાં સુધી નહીં જ્યાં સુધી એ કન્ડિશન ટ્રુ છે એટલે લૂપ જે છે એક્ઝિક્યુટ થતી રહેશે બરાબર તો આ જે છે તમને એમ સીક્યુમાં પણ પૂછી શકે છે કે વાઇલ લૂપ ક્યાં સુધી કન્ટીન્યુ રહી શકે તો અંટિલ ધ કન્ડિશન મેટ ટ્રુ બરાબર કે જ્યાં સુધી કન્ડિશન ટ્રુ હોય ત્યાં સુધી એ લૂપ જે છે એક્ઝિક્યુટ થશે ઇન નેક્સ્ટ પ્રેક્ટિકલ સેશન વી વિલ કન્ટિન્યુ વિથ વન મોર પ્રેક્ટિકલ લાઈક ધીસ ઇન વિચ વી વિલ ઇમ્પ્લિમેન્ટ ધ ક્લાસ એન્ડ ઇનસાઇડ ધેટ દેટ વી વિલ ઇમ્પ્લિમેન્ટ ધ મેઇન ફંક્શન બરાબર આપણે લોજિકલ પ્રોગ્રામની અંદર જેવી રીતે આ પ્રોગ્રામ્સમાં આપણે કહી રહ્યું હતું કોઈ એક ક્લાસ ક્રિએટ કરી એની અંદર મેઇન ફંક્શન બનાવ્યું છે તો ફર્ધર જે લોજિકલ પ્રોગ્રામ હશે એની અંદર પણ સ્ટ્રક્ચર સેમ હશે ક્લાસ ક્રિએટ કરશું અને પછી એની અંદર મેઇન ફંક્શન એન્ડ ધેન વી વિલ પુટ ધ એકચ્યુઅલ લોજિક રાઈટ સો ધીસ ઇઝ હાઉ ધ વી કેન ડૂ ધ ફોર્થ એન્ડ ફિફ્થ પ્રેક્ટિકલ નેક્સ્ટ વી વિલ કન્ટિન્યુ વિથ નેક્સ્ટ પ્રેક્ટિકલ થેન્ક યુ